नमस्कार विद्यार्थी मित्रों धोरण 9 गुजराती माध्यमની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 3 નો અભ્યાસ કરતા આના પહેલાના વિડિયોમાં આપણે જોયું કે રાસાયણિક સંયોજનના નિયમો બે નિયમો વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી આજે એક નવો ટોપિક લઈએ ટોપિક નંબર છે 3.2 તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 33 ઉપર પરમાણુ શું છે એના વિશેનો અભ્યાસ કરીશું અને એના પછીના વિડિયોમાં આપણે આ પરમાણ્વીય દળ વિશે પણ અભ્યાસ કરવાના છીએ અહીંયા વાત કરીએ તો મેં તમને આના આગળના વિડિયોની અંદર પ્રથમ કસોટીની અંદર વાત કરી હતી તો એની અંદર હું તમને જે આપણા પ્રકરણો છે એના વિશેની અંદાજિત માહિતી આપી દઉં કે પ્રકરણ નંબર 8 જે ગતિ પછી પ્રકરણ નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો બીજા નંબરનું પ્રકરણ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે 14માં નંબરનું પ્રકરણ નૈસર્ગિક સ્ત્રોતો અને અત્યારે જે કરંટમાં ચાલી રહ્યું છે એ પ્રકરણ છે પરમાણુ અને અણુઓ જે પ્રકરણ નંબર 3 અત્યારે ચાલુ છે તે એના પછી આપણે આજ મહિનાની અંદર આ પ્રકરણ પછી આપણે પરમાણુનું બંધારણ જે પ્રકરણ નંબર 4 છે એના વિશેનો પણ અભ્યાસ કરવાનો છે તો ટોટલ અત્યારે 6 પ્રકરણો પ્રથમ કસોટીની અંદર આપણે સમાવેશ કરેલો છે મેં તમને અગાઉ વાત કરી કે અંદાજિત 7 પ્રકરણોની આપણે વાત કરવાની છીએ પરંતુ અત્યારે ટાઈમ ટેબલ મુજબ આપણે 6 પ્રકરણોનો સમાવેશ કરી દીધો છે 7મું પ્રકરણ કયું લઈશું અથવા નહીં લઈએ એની વાત પછી આપણે જણાવીશું બરાબર છે હું તમને જણાવીશ કે ટાઈમ મુજબ આ પછી 7મા નંબરનું પ્રકરણ જે સોરી 7 પ્રકરણોનો સમાવેશ કરીએ કે 6 પ્રકરણો પરંતુ જો 6 પ્રકરણોનો તો સમાવેશ કરવાનો જ છે અને એ 6 પ્રકરણોનો હું તમને નંબર આપી દઉં છું પ્રકરણ નંબર 8 1 2 14 3 અને 4 તો આ 6 પ્રકરણો જે મેં તમને જણાવ્યા એ 6 પ્રકરણોનો દરેક માહિતી દરેક વિસ્તૃત રીતે તમારે અભ્યાસ કરવાનો ઝીણવટપૂર્વક નાના પ્રશ્નો મોટા પ્રશ્નો ખાલી જગ્યા જોડકા તફાવત બધું જ તમારે તૈયારી રાખવાની પ્રથમ કસોટીના આધારે અને સાથે સાથે પીડીએફ અને સ્વાધ્યાય પોથી તો ખાસ ભરવાની છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી તો એટલું સરસ આયોજન કરેલું તમને આપેલું જ છે કે પ્રશ્નોને જગ્યા આપેલી હોય એમાં તમારે જવાબો ફક્ત લખવાના હોય છે બરાબર છે અને એમાં પણ શરૂઆતના પ્રશ્નો જે 1 માર્ક્સના કે ખાલી જગ્યાઓ કે એવું બધું છે એના જવાબો તો સ્વાધ્યાય પોથીમાં આપેલા જ છે તો જે તમને કદાચ ખ્યાલ ના આવે તો તમે ત્યાં પણ તમે ચેક કરી શકો છો કે મારો પ્રશ્નનો જવાબ સાચો છે કે ખોટો તો એટલા માટે સ્વાધ્યાય પોથી તો તમને ખાસ ભરવાની વિનંતી કરું છું અને સાથે સાથે ધોરણ 9 અને 10 બંનેના વિદ્યાર્થીઓને જ્યારે અમે અહીંયા ચેકિંગ માટે બોલાવતા હોય છે ત્યારે આટલા દિવસોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે અમે માર્ક કરીએ છીએ કે દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત રીતે માસ્ક પહેરી આવવાનું શક્ય હોય તો નાની કોઈ બોટલની અંદર સેનિટાઈઝર લઈને આવવાનું અને ડિસ્ટન્સમાં ઊભા રહેવાનું એવું ના થાય કે પછી એક સાથે થોડું વળીએ બરાબર છે અને સાથે સાથે કે તમને જે ટાઈમિંગ આપેલો હોય છે એ ટાઈમિંગમાં જ આવવાનો ખાસ આગ્રહ રાખજો બરાબર છે જો તમે વિદ્યાર્થીઓ પોતે આવશો તો તમને અમુક અમે માહિતી આપીશું તો તમને ખ્યાલ આવશે તમારા પેરેન્ટ્સ આવશે તો પણ વાંધો નથી પણ અમે કોઈ માહિતી આપીએ અહીંયાથી કંઈ કહીએ કદાચ તમને ખ્યાલ નહીં આવે અને એમને આવશે તો એ જે ત્યારે તમને કહેશે ને એમાં તમને બહુ ખ્યાલ નહીં આવે એટલા માટે તમે આવો તો સારું છે પરંતુ આ ટાઈમના લીધે જો તમારથી ન અવાય તો એમને પણ તમે મોકલી શકો છો બરાબર છે પરંતુ અહીંયા જે આપણા સમયને મુજબ જે નિયમો છે એ નિયમો આપણે ખાસ ફોલો કરવાના બરાબર અને બધા જ વિષયોની નોટ્સ એક સાથે લઈને આવવાની અને જે તમને ટાઈમ કહેવામાં આવે છે એ ટાઈમમાં આવવાનું તમને અહીંયાથી ફોન કરવામાં આવે છે બરાબર દરેક ક્લાસ ટીચરો ક્લાસ વાઇઝ સ્ટુડન્ટને ફોન કરતા હોય છે બરાબર તો એ ખાસ તમે અહીંયા હોમવર્ક ચેકિંગ કરવા આવવાનું હોય છે જો તમારે કંઈક બાકી રહે તો પણ વાંધો નથી પણ તમારે જેટલું લખાણ લખ્યું છે એ અહીંયા લઈને આવવાનું હોય છે જેથી કરીને સબ્જેક્ટ ટીચરને ખ્યાલ આવે કે તમે કેટલે સુધી અભ્યાસ કરેલો છે અથવા કેટલું હોમવર્ક તમે કર્યું છે ઘણા વિદ્યાર્થીઓ હશે કે વાંચતા વધારે હશે પ્રકરણો પણ એમને લખવાનું જે વર્ક છે એ લખાણ ભાગ બાકી રહ્યો હશે
તો પણ વાંધો નથી, તમારે જેટલું વર્ક હોય દરેક સબ્જેક્ટનું એક સાથે લઈને અહીંયા આવવાનું હોય છે બરાબર. અને ખાસ કે આ સમયને મુજબ જે આપણા નિયમો બનાવ્યા છે બરાબર, કે ભાઈ માસ્ક વ્યવસ્થિત રીતના કમ્પ્લીટ પહેરીને આવવાનું, સેનિટાઇઝર યુઝ કરવાનું. તમે જ્યારે સ્કૂલની અંદર એન્ટર આવો, એન્ટર થાવ તો તમને ખબર છે કે ત્યાં આપણે બહાર ગેટ ઉપર સેનિટાઇઝરનું મશીન મૂક્યું છે, એની અંદરથી પસાર થઈને આવવા. કોઈ પણ ટીચર કે અધર કોઈ સ્ટુડન્ટ કે પેરેન્ટ્સ સાથે ઊભા રહો તો ડિસ્ટન્સમાં ઊભા રહેવા બરાબર છે. આવા બધા કોમન નિયમો અહીંયા ફોલો કરવાના હોય છે અને આપણે એના માટે ખાસ ધ્યાન રાખવું. કદાચ આપણને યંગ હોય તો વાંધો ના આવે, પણ આપણે આપણા આ રોગ આપણા દ્વારા આપણા ઘરના આપણા સભ્યોને ના ફેલાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું બને છે બરાબર. તો અત્યારે આપણે પરમાણુ શું છે એના વિશેનો અભ્યાસ કરીએ. તમે જોઈ શકો છો ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 33 ઉપર ટોપિક આપ્યો છે પરમાણુ શું છે એનો અભ્યાસ કરીએ. કે શું તમે ક્યારેય કોઈ કડિયાને દિવાલનું બાંધકામ કરતો જોયો છે કે જે દિવાલો દ્વારા ઓરડો બનાવે છે અને આવા ઓરડાના સમૂહથી ઇમારત તૈયાર થાય છે? આપણે કોઈ મકાન બનતું હોય એની વાત કરી છે કે શરૂઆતમાં કડીઓ શું કામ કરે, એ જે દિવાલ બનાવે છે એ દિવાલ શેની બનેલી હોય છે? તો કે ઈંટ, રેતી બરાબર છે, સિમેન્ટ, આવા બધા કોઈ ના કોઈ પદાર્થો વડે, કોઈ ને કોઈ વસ્તુ વડે એ દિવાલો ઊભી કરે છે અને એ દિવાલો વડે ઇમારત ચણાય છે. તો તમે આની અંદર જોઈ શકો છો કે આપણને પરમાણુનો બેઝિક ખ્યાલ અહીંયા સમજાવે છે. આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું હોય છે? આપણને પ્રશ્ન પૂછ્યો છે કે પાયાની અંદર શું રહેલું છે, તો કે એ કડીઓ દિવાલ બનાવવા માટે ઈંટોનો ઉપયોગ કરે છે. પાયાનો એકમ તરીકે શું ગણાય? ઈંટ. કોઈ કીડીના દળનો પાયાનો એકમ શું હોઈ શકે છે? આપણને ખ્યાલ છે કીડીનો દળ તમે જોશો તો રેતીના નાના નાના કણ હશે, તો ત્યાં પાયાનો એકમ શું બન્યો? તો કે રેતીના કણો. તે રેતીનો એક નાનો કણ હોય છે. જો અહીંયા જવાબ આપ્યો છે. આ જ રીતે બધા જ દ્રવ્યોની રચના પરમાણુઓથી થાય છે. કોઈ પણ દ્રવ્ય હોય એ ઘન સ્વરૂપમાં હોય, પ્રવાહી સ્વરૂપમાં હોય, વાયુ સ્વરૂપમાં હોય બરાબર છે, અથવા વિશ્વની કોઈ પણ વસ્તુ હોય બરાબર છે. આ દ્રવ્ય વિશે તો આપણને બહુ અંદાજિત ખ્યાલ ના આવે, અથવા ભણ્યા હોય તો આપણને બેઝિકમાં સમજીએ તો વિશ્વની કોઈ પણ વસ્તુ એને દ્રવ્ય તરીકે ગણાય, પણ એ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ, એ બધી જ વસ્તુ એ પરમાણુઓથી બને છે. આગળ વાત કરી હતી આ પરમાણુ શું છે, તો કે અતિસૂક્ષ્મ નાના કણો છે બરાબર. આગળ વાત કરીએ તો પરમાણુ કેટલા વિશાળ હોય છે બરાબર, તો કે પરમાણુઓ અતિસૂક્ષ્મ હોય છે. અતિસૂક્ષ્મ બહુ જ નાના કણો હોય છે જે નરી આંખે પણ જોઈ શકાતા નથી. આગળ એની વિશેની વાત આવશે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે, કહેતા કે બહુ જ નાના હોય છે. હું લખ્યું છે કે વધુ સૂક્ષ્મ હોય છે. લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલથી આ કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. આપણે આ કાગળની જે જાડાઈ છે એ કેટલી છે, તો કે લાખો પરમાણુ એકબીજા ઉપર તમે ગોઠવો તો જે જાડાઈ થાય એટલી જાડાઈ આ કાગળની જાડાઈ જેટલી હોય છે બરાબર. અંદાજિત વાત કરી છે. તો વિચારો કે એ પરમાણુ કેટલા સૂક્ષ્મ હશે બરાબર છે. એટલા માટે શરૂઆતમાં લાઈન લખી છે કે પરમાણુઓ અતિ સૂક્ષ્મ છે બરાબર છે. તમને પરમાણુઓ ત્રિજ્યા વિશે વાત કરી છે કે કેટલા સૂક્ષ્મ છે, તો અંદાજે એ નેનોમીટરની અંદર મપાય છે અને એક નેનોમીટર એટલે 10⁻⁹ ઘાત બરાબર છે. અહીંયા તમે જુઓ ટેક્સ્ટબુકની અંદર સરસ સમજાવ્યું છે, એક નેનોમીટર એટલે 1⁻⁹ ઘાત મીટર બરાબર. આ ઘાત 10⁻⁹ ઘાત પોઝિટિવ છે, પ્લસમાં છે, ઉપર જશે તો કેવી થશે, માઇનસમાં થશે બરાબર. નેનોમીટર, આ નેનોમીટર એટલે તમે જોઈ શકો છો 10⁻⁹ ઘાત મીટર બરાબર. તો એક માર્ક્સની અંદર પણ જો આવું પૂછાય તો આને ખાસ યાદ રાખવાનું. નીચે લખ્યું છે એક મીટર એટલે 10⁹ નેનોમીટર,
અહીંયા નેનોમીટર માંથી મીટર માં કન્વર્ટ આપ્યું છે અને અહીંયા જો હું 1 મીટર એવું લખું તો કેટલી થાય 10^9 નેનોમીટર બરાબર છે તો એ વિરુદ્ધ બાજુએ કન્વર્જેશન આપ્યું છે 1 મીટર એટલે 10^9 નેનોમીટર બરાબર તમને દરેક જે ઉદાહરણની અંદર ત્રિજ્યા આપી છે કે પરમાણુ કેટલું સૂક્ષ્મ છે એનો પણ અભ્યાસ કરી શકો છો આગળ વાત કરીએ જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય કે આપણે તેને અવગણી શકીએ તો પછી આપણે તેના વિશે શા માટે વિચાર કરીએ બરાબર છે શા માટે વિચારીએ આટલું અતિ સૂક્ષ્મ છે તો પણ આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કારણ કે જો ઉપર પ્રશ્ન મૂક્યો છે નીચે જવાબ આપ્યો છે શા માટે વિચારીએ છીએ તો કે કારણ કે સમગ્ર વિશ્વ પરમાણુનું બનેલું છે આ સમગ્ર વિશ્વ બ્રહ્માંડ કોઈ પણ વસ્તુ તમે વિચારો એ બધી શેની બનેલી છે પરમાણુની બનેલી છે ભલે આપણે પરમાણુને જોઈ ન શકીએ પરંતુ તેનું અસ્તિત્વ તો છે જ તથા આપણી દરેકે દરેક ક્રિયા ઉપર તેમની અસર પણ પડતી હોય છે બરાબર આપણે કોઈ પણ ક્રિયા કરીએ સજીવ નિર્જીવ કોઈ પણ બરાબર છે આપણે ક્રિયા કરીએ નિર્જીવ સાથે સજીવ સાથે અથવા કોઈ પણ વસ્તુ એની અંદર શું રહેલું છે પરમાણુ રહેલો છે હવે આપણે આધુનિક તકનીકોની મદદથી તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ અહીંયા જુઓ તસવીર એટલે કે ફોટો બરાબર છે તમને અહીંયા એક ફોટો આપ્યો છે જે સિલિકોનની સપાટીની તસવીર બતાવી છે બ્લુ કલરથી તમને રચના જોઈ શકો છો એ રચના સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ STM સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ એના વડે એ ફોટો એ સાધન વડે ફોટો લેવામાં આવ્યો છે બરાબર છે માઇક્રોસ્કોપનો પણ ઉત્તમ ભાગ બરાબર છે જે અતિ સૂક્ષ્મ વસ્તુને કેચઅપ કરે છે કે કેતા કે એ ફોટો લે છે એ સાધન વડે આ STM વડે આ ફોટો લીધો છે તમે જોઈ શકો છો કે આ બ્લુ ભાગ એક સરખી ગોઠવણ છે બરાબર છે નિયમિત ગોઠવણ છે પરમાણુઓ એક સપાટીની અંદર તમે જુઓ એક સરખી રીતે ભાત દેખાય છે કેતા કે એનો આકાર છે એક સરખા જેવું દેખાય છે બરાબર છે સપાટીની અંદર તો આ STM જે સાધન વડે તમે જોઈ શકો છો સિલિકોનની સપાટીને એ ફોટો સ્વરૂપે દર્શાવ્યું છે ત્યાં એવું કહી શકાય કે પરમાણુની ગોઠવણ કેવી છે સમાન નિયમિત હોય છે આગળ બીજો એક ટોપિક વાત કરીએ કે વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ સંજ્ઞા કેવી રીતના બને બરાબર છે તત્વોના પરમાણુઓની સંજ્ઞા કેવી રીતે આ ચેપ્ટરની અંદર ખાસ સમજીશું તો આના પરથી જ ત્રીજા ચોથા ચેપ્ટરની અંદર પણ આપણને સરળતા રહેશે આગળ આપણે H2O પાણી વિશેની વાત કરી હતી NH3 એમોનિયા વિશેની વાત કરી હતી તો N કેવી રીતના આવે છે H કેવી રીતના આવે છે આ દરેકે દરેક વાત આની અંદર વિસ્તૃતિ કરેલી છે તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન એ પ્રથમ વૈજ્ઞાનિક હતા પહેલા વૈજ્ઞાનિક કોણ હતા જે સંજ્ઞાનો ઉપયોગ કરતા હોય એવા ડાલ્ટન બરાબર છે તેમણે જ્યારે કોઈ પણ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો બીજો નિયમ બરાબર છે એ નિશ્ચિત જથ્થા તરફ હતો અર્થાત એટલે કે એનો અર્થ એવો છે કે તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી કોઈ પણ સંજ્ઞા આપો તો એ તત્વ વિશેની વાત કરે H કેપિટલ H લખો તો એ હાઇડ્રોજન સમજવાનું કેપિટલ O લખો એટલે ઓક્સિજન સમજવાનું એટલે તત્વની સંજ્ઞા એ તત્વ વિશેની માહિતી આપણને આપે છે બર્ઝોલિયસે સૂચવ્યું કે ખાસ નામ યાદ રાખજો આ બર્ઝોલિયસે એવું સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય છે ડાલ્ટન પછી બીજો આવ્યો બર્ઝોલિયસ એને એવું કીધું કે એની સંજ્ઞા એના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એની જુદી જુદી સંજ્ઞાઓ આપેલી છે બરાબર એના આકારો આપેલા છે કે હાઇડ્રોજનને કેવી રીતના દર્શાવાય કાર્બનને વર્તુળની અંદર જો ડાર્ક ભાગ બતાવે છે
ઓક્સિજન ને પોલાણ વાળો ભાગ એટલે કે એની અંદર કોઈ ડાર્ક ભાગ બતાવ્યો નથી એવી રીતના ફોસ્ફરસ માં ત્રણ લાઈન છે સમાન એંગલ થી બરાબર એક સરખા ખૂણે થી ત્રણ એંગલ છે ક્રોસ પાડે છે ચોકડી સલ્ફર ની અંદર આયન વર્તુળ ની અંદર આયો આકાર છે તો આવી સંજ્ઞાઓ વડે આપણને સૂચવ્યું કે આવી રીતના તત્વોની સંજ્ઞાઓ આપી શકાય એના પછીની વાત આપણે પેજ નંબર 34 તરફ જઈએ કે શરૂઆતના સમયમાં તત્વોનું નામ તેમના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા હતા તેમના નામ પરથી અપાતા હતા જ્યાંથી મળી આવે છે જે જગ્યાથી તત્વો મળી આવે એને કહેવાય પ્રાપ્તિ સ્થાન કોઈ પણ વસ્તુનું પ્રાપ્તિ સ્થાન એટલે ત્યાંથી એ મળી આવે છે આગળ આપણે વાત કરી કે નૈસર્ગિક સ્ત્રોતની અંદર કે પાણીના પ્રાપ્તિ સ્થાનો તો કયા કયા કુવા ઝરણા સરોવરો નદીઓ બરાબર છે આ બધા પાણીના પ્રાપ્તિ સ્થાનો થયા એવી જ રીતે આ તત્વો જ્યાંથી મળી આવે છે એના નામને આધારે એમના નામ પાડવામાં આવ્યા હતા ઉદાહરણ તરીકે આપણને આપી છે કે કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું હતું તમે જુઓ સાયપ્રસ સ્પેલિંગની અંદર શરૂઆતમાં સી રો છે કેપિટલ સી એ આપણે જાણીએ છીએ કે કોપર માટે ઉપયોગ કરીએ છીએ કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા હતા આ દરેકે દરેક પ્રશ્નનો જવાબ પૂછાય તો દરેકે દરેક અલગ અલગ લાઈન લખી તમારે સમજાવવાનું રહે કે ના પ્રાપ્તિસ્થાનના આધારે પડ્યું હતું નામ પછી એનું ઉદાહરણ પછી એના રંગને આધારે એનું ઉદાહરણ એવી રીતના આખો પ્રશ્નનો જવાબ બને તો તેમના વિશિષ્ટ રંગોના નામ પરથી ઉદાહરણ આપ્યું છે સોનું કે સોનાનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું એનું છે ઓરમ શું કહેવાય ઓરમ અને એનો અર્થ એવો પીળો એવો થાય છે સોનાને અંગ્રેજીમાં ઓરમ એવું નામ આપ્યું છે બરાબર આ બધા શબ્દો લેટિન ગ્રીક બરાબર છે આવા જર્મન ભાષાઓમાં આવા સાયન્સની અંદર ઘણા બધા આવા શબ્દો છે કે આપણે યાદ રાખવા પડે કે જે આ બધા દેશોના નામ પરથી અથવા ત્યાંના વૈજ્ઞાનિકોએ નામ આપ્યા હોય એના નામ પરથી પાડ્યા હોય છે બરાબર અહીંયા કીધું સોનું એનું ઓરમ કહેવાય અને એનો અર્થ છે પીળો હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી ખાસ પ્રશ્ન પૂછાયો પ્રશ્ન છે બરાબર પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ તૈયાર કરવાનો કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી કેમિસ્ટ્રી ની અંદર આ એક ભાગ છે IUPACM શોર્ટ ફોર્મ છે બરાબર એનું અંગ્રેજી નામ જો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એ IUPAC એ તત્વોનો નામની મંજૂરી આપે શું કહે છે કે તત્વોનું નામ કરું પાડું તો અત્યારના સમયે IUPAC એનું નામકરણ માટે મંજૂરી આપે છે મોટા ભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના બે અથવા બે અક્ષરોથી બનેલી હોય છે જો એક અથવા બે શું કહે છે મોટા ભાગના તત્વો છે એમની સંજ્ઞા તેના નામના એક અથવા બે અક્ષરોથી બનેલા હોય છે કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરોમાં અને બીજા અક્ષર હંમેશા નાના અક્ષરો કહેતા કે સ્મોલ દર્શાવવામાં આવે છે પ્રથમ કેપિટલ અને પછી સ્મોલ બરાબર છે ઘણી વખત પ્રથમ અક્ષર જ લેવામાં આવે ઘણી વખત પ્રથમ અને પછીના કોઈ શબ્દ લેવામાં આવે તેની અંદર કેવો હોવો જોઈએ પછીનો બધો સ્મોલ અને શરૂઆતમાં કેપિટલ આપણને સરસ ઉદાહરણ આપ્યા છે હાઇડ્રોજન જેને કેપિટલ H તરીકે દર્શાવ્યું છે એલ્યુમિનિયમ એની અંદર તમે જોઈ શકો છો AL એવું લખ્યું છે બરાબર શું લખ્યું છે AL બરાબર આવી રીતે કેપિટલ A પછી કેપિટલ L પાડો એ ખોટું કહેવાય આવી રીતના લખવું પડે કહેતા કે શરૂઆતમાં કેપિટલ અને પછી સ્મોલ કોબાલ્ટ નું ઉદાહરણ આપ્યું છે તો CO આવી રીતના દર્શાવાય આ CO આવી રીતના દર્શાવો એ ખોટું બરાબર તો આપણને આવી રીતના સમજાવ્યું છે આગળ વાત કરીએ તો કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત રીતે બનાવાય છે જો પ્રથમ અક્ષર અને પછી કોઈ પણ આવતો હોય ઉદાહરણથી સમજીશું તો વધારે ખ્યાલ આવશે ક્લોરીન તમે સ્પેલિંગની અંદર જુઓ CHLORINE એ સ્પેલિંગની અંદર L એ ત્રીજા ક્રમે છે
જોઈએ આ c ને કેપિટલ તરીકે મોટું બતાવો અને પછી l બરાબર તો આની રીતના ક્લોરીન થાય ભલે l એ ત્રીજા ક્રમે છે બરાબર છતાં પણ આપણે c l એ સંજ્ઞા વાપરીએ છીએ બરાબર અને જીંક zn બરાબર છે જીંક મે શું કીધું zn z કેપિટલ n સ્મોલ બરાબર તો આ રીતના જીંક એવું પણ કહેવાય અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલ છે અગાઉ મેં વાત કરી અને આપણા સાયન્સની બુકની અંદર જ્યારે કોઈ જુદા વર્ડ હોય આપણને ક્યારેય સાંભળ્યા ના હોય તો એવા વર્ડ આવી ત્રણ ભાષાઓમાં અથવા આના સિવાયની પણ ઘણી ભાષાઓની અંદર આપેલા હોય છે એટલા માટે આપણે એને યાદ રાખવા પડે આ તત્વોની સંજ્ઞાઓમાં વાત કર્યું છે કઈ કઈ ભાષા છે તો કે લેટિન જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલ છે ઉદાહરણો આપ્યા છે લોખંડની સંજ્ઞા Fe એ તેના લેટિન નામ ફેરમ પરથી રાખેલ છે બરાબર છે Fe બરાબર એને શું કહેવાય લોખંડ બરાબર તો આ ફેર Fe એ ફેરમ પરથી રાખવામાં આવ્યું છે તે જ રીતે સોડિયમની સંજ્ઞા Ne અને પોટેશિયમની K આપણને ખબર છે સોડિયમ ક્લોરાઇડ મીઠાની વાત કરતા હતા ત્યારે Ne એવું આવતું એવી રીતના પોટેશિયમની વાત કરીએ તો K આ એના અનુક્રમે નેટ્રિયમ અને કેલિયમ શું કીધું નેટ્રિયમ અને કે શું છે કેલિયમ આવા નામ પરથી એની સંજ્ઞાઓ છે આમ દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે ખાસ ઇમ્પોર્ટન્ટ લાઈન અંતમાં આપણને મૂકી છે કે દરેક તત્વ બરાબર છે તમે વિચારજો કે કુદરતમાં કેટલા તત્વો છે કેટલી સંખ્યાઓ છે એની વાત અગાઉ આપણે કરીશું પણ તમે આ જાતે વિચારજો બરાબર ખ્યાલ ના આવે તો મોબાઈલમાં આવી રીતના સર્ચ પણ મારી શકો છો બરાબર સર્ચ કરીને જોજો કે કેટલા તત્વો આ કુદરતની અંદર અથવા અત્યારે આપણે સમજી શકીએ એવી રીતના વૈજ્ઞાનિકો મૂકેલા છે IUPACની અંદર કેટલા તત્વોનો અત્યારે સમાવેશ છે કેટલા તત્વોનું સંશોધન ચાલી રહ્યું છે એના દરેકે દરેક માહિતી આપણે અત્યારે મોબાઈલનો યુઝ કરી રહ્યા છીએ સ્ટડી માટે તો એનો પણ સાથે સાથે એના સર્ચ દ્વારા ગૂગલ દ્વારા ઉપયોગ કરી શકીએ છીએ તો સરસ એવી લાઈન આપી છે કે દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે બરાબર તમે જુઓ કોષ્ટક નંબર 3.1 તત્વોની સંજ્ઞા અને નામ આપેલા છે એને ખાસ તૈયાર કરવાના પરંતુ એની નીચે ખાસ લાઈન લખેલી છે એને આપણે વાંચીએ જ્યારે પણ તમે તત્વો વિશે અભ્યાસ કરો ત્યારે આપેલા ઉપર્યુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો આ સંપૂર્ણ કોષ્ટકને એક જ વખતમાં યાદ રાખવાની કોઈ જરૂર નથી એક વખત બે વખત તમે પાંચ વખત કેવી રીતના વાંચો અને સંજ્ઞા યાદ રાખો તો સારું છે પણ શું કહે છે કે તમે ઉપયોગ કરતા જાઓ તો તમને આ સંજ્ઞાઓ ઓટોમેટિકલી આવડશે એટલે એક જ વખતમાં યાદ રાખવાની કોઈ જરૂર નથી સમય સમય પર વારંવાર ઉપયોગ કરવાથી તમે જાતે જ આ સંજ્ઞા દર્શાવતા થઈ જશો એટલે કે આપણે આના વિશે અભ્યાસ કરતા હોય એલ્યુમિનિયમ ક્લોરિન ઝીંક લોખંડ બરાબર સોડિયમ પોટેશિયમ તો આપણને યાદ રહે જ આ નામ જ એવા છે કે શરૂઆતથી આપણને યાદ રહી જાય એના શરૂઆતના અક્ષરો પરથી આ બધા નામ હોય છે એટલા માટે આ કોષ્ટક 3.1 ને આપણે ખાસ સમજી લેવાનું બરાબર અને શક્ય હોય તો એક બે વખત લખવાનું પણ ને હવે આપણે પરમાણ્વીય દળ વિશે અભ્યાસ કરીએ ઓકે